હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ધોરણ 2 માં ગણિતમાં જૂથમાં ગણતરી, બરાબર છે, જૂથ વિશે સમજતા હતા. હવે આપણે આગળ જોઈએ, ઓછું કે વધારે તેનો અંદાજ લગાવો. અંદાજ લગાવો એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ માટે આપણને પાકી ખબર ન હોય કે આટલા જ છે, પણ એને અનુરૂપ આપણે અંદાજ લગાવતા હોય કે આટલા હોઈ શકે, તેને શું કહેવાય? અંદાજ લગાવ્યો કહેવાય, બરાબર છે. જુઓ, અહીંયા શું આપેલું છે કે તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા 40થી વધારે, 40થી ઓછા. તો આપણને બધાને ખબર છે કે મનુષ્યમાં દાંત કેટલા હોય? 32 જ હોય, બરાબર છે. 32ની આજુબાજુ જ દાંત હોય, ફિક્સ 32 જ હોય. કોકને વળી એકાદો ઓછો કે વધારે હોઈ શકે, બાકી કેટલા હોય? 32. તો 40થી વધારે કહેવાય કે 40થી ઓછા? 32 છે તે 40 કરતાં કેવા કહેવાય? ઓછા. તો મોઢામાં રહેલા દાંતની સંખ્યા કેટલી થાય? 40થી ઓછી. એવી જ રીતે મોસંબીમાં રહેલા બીજની સંખ્યા 50થી વધારે કે 50થી ઓછા? તો મોસંબીમાં કેટલા બીજ નીકળે? તો કે બહુ વધારે બીજ ના નીકળે, બરાબર છે. તેની એક એક આપણે સ્લાઇસ કરીએ તો એક એક સ્લાઇસમાં વધીને 2 નીકળતા હોય, તો કેટલા થાય? 50થી ઓછા. પછી તો કે દિવાસળીની પેટીમાં રહેલી દિવાસળીની સંખ્યા, દિવાસળી કેટલી હોય મેચમાં? 30થી ઓછી કે 30થી વધારે? મેચબોક્સમાં કેટલી હોય દિવાસળી? તો કે 30 કરતાં તો વધારે જ હોય, કારણ કે આખી ફૂલ ભરેલી હોય, એટલે 30 કરતાં વધારે હોય. પછી તમારા વર્ગમાંની પેન્સિલની સંખ્યા 45થી વધારે કે 45થી ઓછી? તો કે આપણા ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ છે તેના ઉપરથી આપણને ખબર પડે. જો સ્ટુડન્ટ 20 હોય તો પેન્સિલ કેટલી હોવાની? બધા પાસે 2-2 ગણીએ તો પણ 40 થાય, એટલે કે 45થી ઓછી હોય. જો સંખ્યા વધારે હોય તો 45 કરતાં વધારે હોય. પછી તો કે સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા, સાયકલ તમે બધા ચલાવો છો બરાબર ને, તો પૈડામાં શું આવેલું હોય? આરા આપેલા હોય. તો આરામાં જે આરા છે તેમાં સંખ્યા કેટલી હશે આરાની? 20થી વધારે હશે કે 20થી ઓછી? પૈડામાં આરાની સંખ્યા 20થી ઓછી હશે, બરાબર ને. 20 કરતાં વધારે આરા ન હોય, એવું હોય તો તમે ગણીને ટ્રાય કરી લેજો કે શું આવે, 20 કરતાં વધારે આવે કે 20 કરતાં ઓછી આવે. હવે જુઓ અહીંયા શું છે કે વધારે પેન્સિલવાળા બોક્સમાં લીલો રંગ પૂરો. આ 5 પેન્સિલવાળું બોક્સ છે, આ 8 પેન્સિલવાળું બોક્સ છે, તો કયું વધારે થાય? આ, બરાબર છે. તો લીલો રંગ શેમાં પૂરવાનો થાય? આ બોક્સમાં પૂરવાનો થાય. પછી તો કે નીચે આપેલા પ્રશ્નો વાંચી અંદાજ લગાવો અને સાચા જવાબ આપો. જે હમણાં આપણે અંદાજ શીખ્યા તે દાડમની અંદર દાણા કેટલા? 60થી ઓછા કે 60થી વધારે? તો કે બધાને ખબર છે કે દાડમ આખું દાણાનું જ બનેલું હોય, એક દાડમમાં ઘણા બધા દાણા હોય, તો 60 કરતાં શું આવે? વધારે. પછી તો કે આપણા માથાના વાળ કેટલા? આપણા વાળ કેટલા હોય? 40થી ઓછા હોય કે 40થી વધારે? 40થી ઓછા હોય તો આપણે શેમાં આવીએ? ટકામાં આવીએ, બરાબર ને. તો આપણા વાળ કેટલા હોય 40 કરતાં? તો ક્યાંય વધારે હોય. તો આપણા વાળની સંખ્યા કેટલી થાય 40 કરતાં વધારે? પછી આપેલા ચિત્રમાં ફળો કેટલા છે? જુઓ, 15થી ઓછા કે 15થી વધારે? ગણો, જોઈએ કેટલા દેખાય છે તમને. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો ફળો કેટલા થાય? 15 કરતાં વધારે. જુઓ, દ્રાક્ષ છે તો એ આખી દ્રાક્ષને એક જ ગણવાની, જો એની એક એક દ્રાક્ષ ગણવા બેસીએ તો 15થી વધારે થાય, પણ દ્રાક્ષને આપણે એક ફ્રૂટ તરીકે જ ગણીએ તો કેટલા થાય? 15થી ઓછા. પછી તડબૂચમાં બીજ કેટલા? જુઓ, તડબૂચમાં કેટલા બધા બીજ હોય, બરાબર ને. તો તડબૂચમાં બીજની સંખ્યા કેટલી આવે? 10થી વધારે. પછી આપેલા બોક્સમાં પેન્સિલ કેટલી છે? 6 કરતાં ઓછી છે કે 6 કરતાં વધારે? ગણો, જોઈએ કેટલી દેખાય છે. 1, 2, 3, 4. તો શું આવે એનો જવાબ? 6 કરતાં ઓછી. તો હવે તમને અંદાજ લગાવતા આવડી ગયું હશે, બરાબર ને. જુઓ અહીંયા શું કીધું છે કે નીચે આપેલા ચિત્રો જુઓ અને ક્રમ સમજો. ક્રમ કોને કહેવાય? તો કે પહેલા પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, ચોથા પછી પાંચમો, એને શું કહેવાય? ક્રમ કહેવાય. અહીંયા જુઓ, આ પહેલા ક્રમે છે, કબૂતર છે તે બીજા ક્રમે છે, આ પક્ષી છે તે ત્રીજા ક્રમે છે, એવી રીતે ચોથા ક્રમે હોય એ ચોથા ક્રમે કહેવાય, પાંચમા સ્થાન ઉપર હોય તેને પાંચમા ક્રમે કહેવાય, છઠ્ઠા સ્થાન ઉપર હોય તેને છઠ્ઠા ક્રમે કહેવાય. આવી રીતે શું આપેલું હોય? ક્રમ આપેલા હોય.
તો અહીંયા જુઓ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જોતા જોવા મળતા દરેક પ્રાણીઓને યોગ્ય ક્રમમાં માપો. મરઘીની તરત પહેલાના ક્રમમાં કયા કયા પ્રાણીઓ આવે છે? આ મરઘી છે, બરાબર છે. તેની તરત પહેલાના ક્રમમાં કયા કયા પ્રાણીઓ આવે? તો કે ઘોડો આવે, અને આ બાજુ જોઈએ તો કોણ આવે? જીરાફ આવે, બરાબર ને. તો આ ક્રમ વિશેની જે એક્સરસાઇઝ છે તે હું તમને પછીના વિડીયોમાં સમજાવીશ. અત્યારે આપણે અહીંયા ટેક્સ્ટ બુકમાં જોઈએ કે પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો. એક પગ ઉપર કૂદવાનું છે કે જ્યાં સુધી આપણે પડવા જેવા ન થઈ જઈએ. કેટલી વાર સુધી કૂદી શકીએ? તમારે કૂદી અને લખવાનું છે કે અમે આટલા ટાઈમ સુધી કૂદી શકીએ છીએ. પછી પડ્યા સિવાય ડાબા પગ પર કેટલી વાર કૂદી શકો છો? ડાબા પગ પર આપણે ટ્રાય કરવાની છે કૂદવાની, પણ પડી જાય એટલી વાર નહીં, બરાબર છે. હવે એમ થાય કે લિમિટ આવી ગઈ ત્યારે સ્ટોપ કરી દેવાનું, અને પછી કેટલી વાર કૂદી શકીએ છીએ તે આપણે લખવાનું છે. પછી અહીંયા જો એક કૂતરો આપેલો છે અને અહીંયા ટપકા આપેલા છે, અને જો આ ડોટ આપણે બધા જોડીએ ત્યારે એક એવી વસ્તુ બનશે કે જેને કૂતરો ખાઈ શકે, બરાબર. એ શું છે? ભૂખ્યો છે. તો એને આપણે એવી વસ્તુ બતાવવાની છે કે જેનાથી એની ભૂખ સંતોષાઈ જાય. એટલે આ ક્રમમાં છે, એક પછી બે પછી ત્રણ, એવી રીતે આખા ક્રમમાં એકડા જોડી, અને અહીંયા શું બનાવવાનું છે? ચિત્ર. અને શું બને છે તમારે જોવાનું છે, બરાબર ને. તો હવે ક્રમ વિશેની માહિતી જે છે હું તમને આગળના વિડીયોઝમાં આપીશ કે ક્રમ કેવી રીતે લખાય, કોને ક્રમ કહેવાય, તરત પહેલાનો ક્રમ એટલે શું, તરત પછીનો ક્રમ એટલે શું, એ આપણે આગળના વિડીયોમાં જોશું.